નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. પંચાયત ઉમેદવારનો ચૂંટણી પ્રવાસ દરમિયાન ઈસરા ગામે યોજાયેલી મિટિંગમાં ઈસરા તથા ટીટોડી ગામના સૌથી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. ભારત દેશમાં હિન્દુ સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી નવસારીમાં દર વર્ષે કરવામાં આવે છે. દહેગામ ખાતે આવેલા સરદાર શોપિંગ સેન્ટરના ધાબાની સાઈડ અચાનક તૂટી જતા 5 મજૂરોનો ચમત્કારી બચાવ. પંચમહાલા શહેરમાં મસ્ત મોટું પુરવઠા ગોડાઉનમાં કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવતા ખરભડાટ મચી જવા પામી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં પુરાણી મંદિર શ્રી ગોગા મહારાજના સ્થાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા તાલુકાના નીલાખા અને ગણોદ ગામના જેતપુર ડિવિઝનના ASP સાગર બાગમારે ઉપલેટા પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગબાજી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલા પ્રાંતિજ તાલુકાના રસલપુર ગ્રામજનો દ્વારા યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે 8ના રસલપુર ખાતે અંડરબ્રિજની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. નાણામંત્રીએ સ્વીકાર્યો પેટ્રોલના ભાવ વધારવામાં એ ગંભીર મુદ્દો. બાઇડન વહીવટતંત્ર દ્વારા સંસદમાં US. અમદાવાદની 16 સિવિલના દર્દીઓ ભગવાન ભરોસે. છેલ્લા 5 દિવસમાં 16 સિવિલ હોસ્પિટલના મોટાભાગના એર કન્ડિશન બંધ છે. કોંગ્રેસ પર આર્થિક સંકટ, ફંડ એકઠું કરવા માટે નેતાઓને કરાઈ અપીલ. રામ મંદિર માટે મુલાયમની પુત્રવધુએ આપ્યું 11 લાખનું દાન. દહેજ મામલે કેનેડાથી ગાંધીનગર આવેલા દંપતીની ધરપકડ. યુદ્ધના ધોરણે ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયને ટ્રાફિકનો નિયમ ભંગ કરવા માટે મોંઘું પડ્યું. મુંબઈ ટ્રાફિક પોલીસે તેમને હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવા માટેનો દંડ ફટકાર્યો. ઉબેરે ડ્રાઈવર અને કામદાર ગણી લઘુત્તમ પગાર ચૂકવો UK. પ્રિયંકા ગાંધીએ મોંઘવારી મુદ્દે મોદી સરકાર પર સાધ્યું નિશાન. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા સતત વધારાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું. સીએમ રૂપાણી PPE કિટ પહેરીને મતદાન કરશે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,993 કેસ નોંધાયા. સુપર ફાસ્ટ ન્યૂઝ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય ન્યૂઝ માટે જોતા રહો ZS TV.